गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजा माने? आजे आपने धोरण बे गणित गम्मत में पाठ नंबर 12 आपो अने लो आ चैप्टर नी अगाउ आपने जोई गया हता। आ चैप्टर नी अंदर मैं तमने सरवारा अने बाद बाकी ना दाखला शीखव्या हता। तो आपने आज चैप्टरनी अंदर पार्ट टू में आग दाखला जोईए। वेंकटेशनी नास्तानी दुकान। वेंकटेशन ने बिल बनावामां मदद करो। जुओ, अहीं गरमा गरम नास्तो मळशे। हवे अहीं जुओ के ढोसाना 23 रुपया छे, उत्तपमना 28 रुपया छे। आ 23 અને આ 28 આપણે આ રીતે લખીશું। મેં તમને અગાઉ કહ્યું હતું કે હંમેશા સંખ્યા કેવી રીતે લખવાની, એકમની નીચે એકમ અને દશકની નીચે દશક, અને સરવારા કરતી વખતે આ બંનેનો શું થશે? સરવારો। તો સરવારા કરતી વખતે ક્યાંથી શરૂઆત કરવાની? સરવારા ગણતા હોઈએ કે બાદબાકી ગણતા હોઈએ ત્યારે હંમેશા એકમથી ગણવાની શરૂઆત કરવાની। તો 3 અને 8 કેટલા થાય? તો ગણો, 3 પછી 4, 5, 6, 7, 8, 9, 10, 11, 11 11 આવ્યા તો એકમની નીચે એકમ લખ્યું। હવે 11 આમ લખાય છે ને, તો એક ત્યાં એકમની નીચે એકમ લખવાના, આ જે દશક છે એ દશકની ઉપર વધી તરીકે લખવાની। જુઓ આ રીતે, પછી આપણે આ એકને પણ ગણતરી કરવાની છે। તો એક, એકને બે કેટલા થશે? 1, 2, 3, 4, 5 કેટલા આવ્યા? 5 તો 23 અને 28 સરવાળો કેટલો થયો? 51 સમજાઈ ગયું મિત્રો? એવી જ રીતે આપણે બીજો દાખલો જોઈએ એની નીચેનું। જો ઇડલી કેટલા રૂપિયાની છે? 15 રૂપિયાની છે, અને કોફી કેટલા રૂપિયાની છે? 8 રૂપિયાની છે। તો 15 વત્તા 8, હવે જો અહીં માત્ર 8 આપેલા છે, 8ની આગળ કશું નથી આપ્યું, તો 0 મૂકી દેવાનો, અને ન મૂકવું હોય તો પણ ચાલશે। તો 5 અને 8 કેટલા થાય? ગણો, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 કેટલા થશે? 13 તો 13 આ રીતે લખાશે। તો આ 3 એકમ કેવા છે? તો એકમની નીચે એકમ લખો અને દશકની ઉપર બધી આવશે 1। હવે અહીંયા જુઓ, 1 અને 1 કેટલા થશે? 2। 0 સાથે સરવાળો કરીએ એટલે 2 વત્તા 0 કરીએ તો એનો જવાબ 2 જ આવે। કેટલા આવશે? 2 જ આવશે। આગળ ત્રીજો દાખલો જોઈએ। જો દહીંવડા 25 રૂપિયાના છે, પુલાવ 18 રૂપિયાના છે। જો મિત્રો, અહીં દહીંવડા અને પુલાવ નામ સાંભળીને બધાના મોઢામાં પાણી આવી ગયું ને? આહા, દહીંવડા ભાવે છે ને દરેકને દહીંવડા। તો જોઈએ આપણે આનો સરવારો કરી આનું બિલ બનાવીએ કેટલું થાય છે? 25 વત્તા 18। તો 25 વત્તા 18 એટલે 8 ને 5 આપણે અત્યારે જ ગણીએ ને, 5 ને 8 કેટલા થાય? 13 તો આ 3 ક્યાં લખીશું? એકમની નીચે, અને આ 1 ક્યાં આવશે? આ દશકની ઉપર વધી તરીકે લખવાની છે। તો 1, 2 અને 1 આ 3 અને 3 શું કરવાનો? સરવાળો, એટલે 2, 1, 2, 3 અને 1, 4 આનો જવાબ કેટલો આવ્યો? 43 કેટલો જવાબ આવ્યો છે? 43 હવે એની બાજુનો દાખલો ગણીએ। આ સૂપ કેટલાનો છે? 27 રૂપિયાનું। નૂડલ્સ કેટલાની છે? 15 રૂપિયાનું। તો ટોટલ કેટલું થશે? તો 27 વત્તા 15 તો 7 અને 5 કેટલા થાય? ગણો, 8, 9, 10, 11, 1, 12 7 ને 5, 12 વધી 1 હવે હું વારંવાર બતાવતી નથી, સમજાઈ ગયું ને કેવી રીતે દાખલા ગણવાના? પછી 2 ને 1, 3, 3 ને 1, 4 કેટલા રૂપિયા થશે? 42 રૂપિયા થશે। તો આવી રીતે તમારે જાતે દાખલા બનાવવાના છે। આ દાખલા તો ગણવાના જ છે, પણ જાતે બનાવીને પ્રેક્ટિસ કરવાની છે। આગળ જોઈએ, હવે ખરીદીનો સમય છે। અરે, તું ફરીથી વધારે ગૃહ કાર્ય કર, એમ કહે છે। જો ના, આ વખતે મારે 8 પેન્સિલ અને 5 રબર ખરીદવા છે। શું કહે છે? આ વખતે મારે 8 પેન્સિલ અને 5 રબર ખરીદવા છે।
ચોક્કસ. પેન્સિલની કિંમત કેટલી છે? 16 રૂપિયા. અને રબરની કિંમત કેટલી છે? 15 રૂપિયા. તો 16 રૂપિયા એટલે 10 રૂપિયાની એક નોટ અને 1 રૂપિયાના 6 સિક્કા. બરાબર. તો આ દાખલો આપણે ગણવું હોય તો કેવી રીતે થાય? પેન્સિલની કિંમત કેટલી છે? 16 રૂપિયા. અને આપણે રબરની કિંમત કેટલી છે? 15 રૂપિયા. તો 6 અને 5 કેટલા થાય? તો 6 અને 5 11 થાય. તો 1 અહીંયા આવશે, ઉપર વધી 1 અહીંયા મૂકાશે, એટલે 1 ને 1 2 ને 1 3 કેટલા થયા? 31. એટલે પેન્સિલ અને રબરની કિંમત કેટલી થઈ? 31 રૂપિયા. જુઓ અહીં શું કીધું છે કે 16 રૂપિયા એટલે 10 રૂપિયાની એક નોટ અને 1 રૂપિયાના 6 સિક્કા થાય. જો બાજુ છે, આ 10 રૂપિયાની એક નોટ છે અને 6 સિક્કા છે. આગળ જોઈએ. તેથી હું તેને આ રીતે લખું. જુઓ અને લખ્યું, મેં તમને અગાઉ બતાવી દીધું એ રીતે જે એમણે લખ્યું છે. જો 6 ને 5 11 વધી 1 ઉપર પછી 1 2 ને 3 દેખાયું તમને? અહીં દેખાય છે આ કેવી રીતે? આગળ જોઈએ. 31 રૂપિયા ચૂકવવાના થાય પણ મારી પાસે 40 રૂપિયા છે. હવે તમે દુકાનમાં જાઓ, 40 રૂપિયાનો સામાન ખરીદો અને તમારી પાસે 50ની નોટ હોય તો તમે દુકાનવાળાને 50 રૂપિયા આપો તો એ તમને કેટલા પાછા આપશે? તો 10 રૂપિયા. તો એ જ રીતે આની પાસે 31 રૂપિયા ચૂકવવાના છે પણ એની પાસે 40 રૂપિયા છે, તો દુકાનવાળા પાસે કેટલા રૂપિયા લેવાના? તો એ જોઈશું. અહીંયા જુઓ 40 - 31 કેટલા છે? 40 - 31 એટલે ઓછા, બાદબાકી. અહીંયા આ શેનું ચિહ્ન છે? ઓછાનું ચિહ્ન છે, બાદબાકીનું ચિહ્ન છે, એટલે યાદ રાખજો. હવે આ બાદબાકી કેવી રીતે કરવાની? ઝીરોમાંથી 1 જાય એટલે તમારી પાસે પૈસા ન હોય તો તમે શું બીજાને આપી શકો? નહીં. તો 0 માંથી 1 કેવી રીતે જાય? તો આપણે અગાઉ કર્યું એ જ રીતે કરવાનું છે કે અહીંયા 4 પર છેકો મારીને એની ઉપરની સંખ્યા લખવાની, એટલે કે 4 ની ઉપર 3 લખવાના અને અહીંયા 0 છે એટલે 0 ની ઉપર કેટલા લખવાના? 10. કેટલા લખીશું? 10. હવે બાદબાકી થઈ શકે તો 10 માંથી 1 જાય તો કેટલા વધે? 9. અને 3 જાય તો કેટલા વધશે? 0. એટલે કેટલા રૂપિયા વધ્યા? 9. તો દુકાનવાળું શું કરશે? 9 રૂપિયા પાછા આવશે. તેથી તને કેટલા રૂપિયા પાછા મળશે તે શોધ. તો કેટલા રૂપિયા પાછા મળશે? 9 રૂપિયા. કેટલા રૂપિયા છે? 9 રૂપિયા પાછા મળશે. સમજાયું મિત્રો? હવે તમને એ જ રીતે બીજું ઉદાહરણ બતાવું છું કે મારી પાસે 50 રૂપિયા છે, મેં 46 રૂપિયાનો સામાન ખરીદ્યું છે, તો મને કેટલા રૂપિયા પાછા મળશે? તો જુઓ, 0 માંથી 6 ન જાય એટલે 5 ને 6 ઉપર 4 મૂકીશું, 0 ની ઉપર 10 મૂકીશું એટલે 10 માંથી 6 જાય તો કેટલા રહે? 4. અને 4 માંથી 4 જાય તો કેટલા વધે? 0. સમજાઈ ગયું મિત્રો? એટલે મને દુકાનવાળો કેટલા રૂપિયા પાછા આપશે? 4 રૂપિયા. આગળ જોઈએ. શેખર પાસે તેને 17 રૂપિયાનો ડડો ખરીદ્યો, તેની પાસે કેટલા રૂપિયા વધ્યા? જો અહીં પણ બાદબાકી કરવાની છે. 17, જો 32 રૂપિયા છે, તેને 17 રૂપિયાનો ડડો ખરીદ્યો તો તેની પાસે હવે કેટલા રૂપિયા વધ્યા? તો અહીંયા જુઓ, 32 અને 17. બરાબર. બાદબાકી કરવા છે તો 2 માંથી 7 જાય નહીં જાય એટલે 3 ને છેકીને એની ઉપરની સંખ્યા કેટલી લખવાની? 2. અને 2 ને છેકીને કેટલા લખવાના? 12. હવે 12 માંથી 7 જાય તો કેટલા વધે? તમારે પહેલાં પૂરા 12 ગણી નાખવાના, પછી એમાંથી 7 બાદ કરવાના. તો 12 માંથી 7 બાદ કરીશું તો કેટલા વધશે? 5. પછી 2 માંથી 1 જાય તો કેટલા વધશે? 1. એટલે અહીંયા કેટલા રૂપિયા આવશે? 15 રૂપિયા આવશે. મારી પાસે સરળ રસ્તો છે, જો હું 32 માંથી 2 સિક્કા લઈ લઉં અને 17 માંથી 2 સિક્કા લઈ લઉં તો મારી પાસે 30 - 15 વધે. એટલે આપણે આ
મેં તમને જે રીતે સમજાવ્યું એ રીતે તમારે કરવાનું છે. હવે બીજું જોઈએ. સોનીએ 24 રૂપિયાના બિસ્કિટ ખરીદ્યા અને 16 રૂપિયાનું ચિપ્સનું પેકેટ ખરીદ્યું, તેને કેટલા રૂપિયા આપવા પડશે? તો અહીંયા જુઓ, આ દાખલો કયા પ્રકારનો છે એ આપણને ખબર ન પડે. સરવાળાનો છે કે બાદબાકીનો છે? તો કેવી રીતે જાણીશું? અને શબ્દ આવ્યો, અને શબ્દ આવે એટલે શું કરવાનું? સરવાળા કરવાના. શું કરવાના? સરવાળા કરવાના. અને વધ્યા હશે એવો શબ્દ આવે તો શું કરવાનું? બાદબાકી. શું કરવાનું? બાદબાકી. બરાબર. જો 24 રૂપિયાના શું ખરીદ્યા છે? બિસ્કિટ. અને 16 રૂપિયાનું શું ખરીદ્યું છે? ચિપ્સનું પેકેટ. તો હવે આપણે દાખલો ગણીએ. 24 વત્તા 16, તો 4 અને 6 કેટલા થશે? 4 અને 6 10 થાય, તો અહીંયા 0 આવશે અને અહીંયા 1 આવશે. હવે તો સમજાઈ ગયું ને મિત્રો કે એકમની નીચે એકમ અને દશક ક્યાં મૂકવાનું? દશકની ઉપર. જે વધ્યું આવે તે દશકની ઉપર મૂકવાનું. તો 1 2 3 ને 1 4 કુલ કેટલા રૂપિયા થશે? 40 રૂપિયા. એ જ રીતે હવે એની નીચેનો દાખલો જોઈએ. ફંટુસ પાસે 64 રૂપિયા હતા, તેણે 39 રૂપિયા મેળામાં વાપર્યા, તેની પાસે કેટલા રૂપિયા વધ્યા હશે? તો અહીંયા જુઓ, વધ્યા. હવે આ દાખલો સરવાળાનો છે કે બાદબાકીનો છે એ આપણને કઈ રીતે ખબર પડે? તો મેં તમને એક તો કહ્યું કે જ્યારે અને શબ્દ આવે ત્યારે સરવાળાનો દાખલો કહેવાય, વધ્યા એવો શબ્દ આવશે ત્યારે કયો દાખલો કહેવાશે? બાદબાકીનો છે. તો આપણે હવે જોઈએ 64માંથી 39 બાદ કરીશું. 64 માઇનસ 39. હવે અહીંયા જુઓ, 64માંથી 39 કેવી રીતે બાદ થાય? તો 4માંથી 9 જાય નહીં. જુઓ, ઉપરની સંખ્યા કરતાં નીચેની સંખ્યા મોટી છે, એટલે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા જાય નહીં. એટલે બાજુમાં 10 લેવાનો, 6ની ઉપર એની ઉપરની સંખ્યા મૂકવાની એટલે કે 5, અને 4ને છેકો મારીને 14 લખવાનો. હવે 14માંથી 9 જાય તો કેટલા વધે? તો 14માંથી 9ની બાદબાકી કરો, કેટલા વધે? 5 વધે ને. અને 5માંથી 3 જાય તો કેટલા વધે? 2. એટલે અહીંયા કેટલા આવશે? 25 રૂપિયા. કેટલા આવશે? 25 રૂપિયા વધશે. જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. સરવાળાને બાદબાકી કેટલાક દાખલા તમારી જાતે આવી રીતે બનાવીને લખવાના છે, અને હું એક પેજ પર દાખલાઓ લખીને તમને સેન્ડ કરીશ, તે તમારે ઘરે જાતે નોટબુકમાં ગણવાના છે. અહીં આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં.